નાથાભાઈ ખાણ ખનીજની ચોરીને ઉજાગર કરતા હોય તો એવા સમયે ગઈકાલે ઘણી બધી રેતીની લીજો છે એ પકડાવી અને આજે બીજા એરિયામાં જતા હતા તો અમે જતા હતા તો બે ગાડી લઈને સામે આવ્યા અને 8-10 જણા લોકો ઉતર્યા. થોડી વાર બોલાચાલી કરી અને પછી મારવા માંડ્યા. તો નાથાભાઈને બે પગમાં ફ્રેક્ચર છે, મારે એક પગમાં ફ્રેક્ચર છે, એક હાથમાં ફ્રેક્ચર છે. અને એમણે એવું કીધું કે ભાઈ તમે સાક્ષી કે કંઈ પુરાવ્યો કે ફરિયાદ કે કર્યો તો જાનથી મારી નાખ્યું તમને બધાને. અને ખાણ ખનીજ વિભાગ પણ આરે હતું એમણે એમણે પણ એ બસ જોતું રહ્યું. એમને કીધું કે પોલીસને બોલાવો તો એમણે એમણે પોલીસને બોલાવવાની કોઈ દરકાર ન લીધી. કમાન્ડો આરે હતો એમણે પણ કંઈ દરકાર ન લીધી. 8-10 લોકો હતા, એમણે પાઇપ અને ધોકાઓ હતા એમની. ના મને નામ નથી આવડતા, નાથાભાઈ ઓળખે બધાને. હું ગરેજની પહેલાં એક રેતીનો ઢગલો હતો ત્યાં અમે જતા હતા. પોલીસે તો બસ જોયા રાખ્યું, બીજું કંઈ એમણે કંઈક ના કંઈ ન કર્યું. એમને કીધું કહેવા છતાંય પણ ન કર્યું કંઈ. અને ખાણ ખનીજ અધિકારી પણ ભાગી ગયા અને પોલીસ એમ કહેતી રહી હું કંઈ ન કરી શકું, આમાં મને કોઈ સત્તા નથી એક્શન લેવાની. 7-8-10 નું ટોરું હતું. નાથાભાઈ ભુરાભાઈ વડોદરા ઉપર હુમલો થયો. કેવી રીતે હુમલો કર્યો? હુમલો કેવી રીતે? લાકડી અને પાઇપ વડે થયો. પછી કોણે કર્યું? કેટલા જણા? 8-10 નું ટોરું હતું. કઈ જગ્યાએ હતું? આપણે ગરેજ ની સીમ કે હુમલો છે ત્યારે શું છે? પોલીસ ની કેવી સ્થિતિ હતી? પ્રોટેક્શન પોલીસ 12 જ ઊભી હતી. નાથાભાઈ ભુરાભાઈ કમાન્ડો હતા, પોલીસ રક્ષણ હતું, એનું શું થયું? એ ત્યાં ઉભા હતા, ઉભા પર જોતા હતા. નાથાભાઈ મસાલો જોતા હતા. બહેનું એમાં હું તો ગાડીમાં જ બેઠો હતો, હું નીચે ઉતર્યો નતો. પછી નાથાભાઈ ને લોકો કંઈક વાતચીત કરતા હતા, પછી અર્ષિતાનું ઢબડા રે આવી બોલી બધી. કોણ હતા? કોઈ 7-8 જેવું હોય છે. પછી લોકોએ જવા દીધા કે ઘરના દીકરા છે એટલે મૂકી દે એવું. પાઇપ અને લાકડી એવું એ તો કઈ ખ્યાલ નહીં. હું એની પેલો ડ્રાઈવર તરીકે જોબ કરું છું. નાથાભાઈ પેલો કોઈ ખાણ ખનીજ અધિકારી કે ભેગા? હા, ખનીજ જીપ કરી હતી. એને કોઈને માર્યા છે? ના, એ લોકો તો ભાગી ગયા. પછી બનાવ ગરેજની સીમ કહે છે, પાકું છું છે એ મને ખ્યાલ.